જૂનાગઢ ભાજપ દ્વારા પ્રધાનમંત્રીના 7 વર્ષના સફળ શાસનકાળની ઉજવણી સેવા સપ્તાહ જાહેર કરી જૂનાગઢના તમામ વોર્ડમાં રક્તદાન કેમ્પ માસ્ક અને સેનિટાઇઝર વિતરણ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે જૂનાગઢ ભાજપ દ્વારા 30 મે 2021ને રવિવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના સફળતાપૂર્વકના 7 વર્ષ પૂર્ણ થતાં સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જૂનાગઢના વોર્ડ નંબર 4 અને 6 ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા દ્વારા જૂનાગઢના દરેક વોર્ડમાં સેવા સપ્તાહ દરમિયાન સેવાના કાર્યો માટે કાર્યકર્તાઓને હાકલ કરી અને લોકોને આનો લાભ લેવા વિનંતી કરી હતી આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર વડાપ્રધાન નરેન્દ્રજી મોદીની સરકારને 30 મેના રોજ શાસનકાળના 7 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર પાટીલની સૂચનાથી જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહિત કાર્યકર્તાઓની ટીમ દ્વારા 30 મેના સવારના 10 કલાકે આત્મીય સંસ્થાન કેન્દ્ર જીનિયસ સ્કૂલ સામે ખલીલપુર રોડ પાસે રક્તદાન કેમ્પનું આયોજન 30 મે 2021 રવિવારના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના સફળતાપૂર્વકના 7 વર્ષ પૂર્ણ થતા હોય અને તે અન્વયે ભાજપ જૂનાગઢ મહાનગર વિવિધ સેવાકીય કાર્યો કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને તે સેવાકીય કાર્યના ભાગરૂપે ખલીલપુર રોડ પર વોર્ડ નંબર 4 તેમજ વોર્ડ નંબર 6નું સંયુક્ત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું આ ઉપરાંત શહેરના અન્ય વોર્ડમાં પણ રક્તદાન કેમ્પ માસ્ક અને સેનિટાઇઝર વિતરણ વૃક્ષારોપણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી શૈલેશ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ. ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના વડપણ નીચે ચાલતી ભારત સરકારના 7 વર્ષ પૂર્ણ થયા છે. એના ભાગ સ્વરૂપે આજે જૂનાગઢ ખાતે વોર્ડ નંબર 4 અને 6 નો આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ છે, જેમાં ખૂબ ઉત્સાહથી યુવાનો ભાગ લઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પણ આ સેવા સપ્તાહ લોકોની સેવા કરી અને લોકો વચ્ચે જઈ અને જે મનથી સેવા કરવાનો પ્રયત્ન કરશે. અમારા ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની સૂચનાથી આ સેવા સપ્તાહ અમે વિવિધ પ્રકારે લોકોની સેવા કરી અને લોકો વચ્ચે જવાનો પ્રયત્ન કરો. આજે વોર્ડ નંબર 4 અને 6માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું છે. એ જ રીતે સમગ્ર 15 વોર્ડમાં 5 તારીખ સુધીમાં દરેક વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ યુવા મોરચા દ્વારા થવાના છે. ક્યાંક ને ક્યાંક સેનિટાઇઝર વિતરણ, માસ્ક વિતરણ, વૃક્ષારોપણ, ઉકાળા, હોમિયોપેથિક આયુર્વેદિક દવાઓનું વિતરણ, આવા વિવિધ સેવાકીય કાર્ય ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા થવા. વિશેષ 3 સેવાના કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા થવાનું છે. આવતી 5 તારીખે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મહિલા મોરચા દ્વારા બહેનો બ્લડ આપે એવો એક કાર્યક્રમ વિશિષ્ટ પ્રકારનો રાખ્યો છે, જેમાં હું જૂનાગઢની બહેનોને આહ્વાન કરું છું કે વધુમાં વધુ બહેનો આ રક્તદાન કેમ્પમાં
જોડાય. એક ગ્રીન સિટી ખાતે 200 વૃક્ષો વાવવાનો એક કાર્યક્રમ કરવામાં આવશે. મિત્રો, વૃક્ષો હોવાઈ જાય છે પણ એનું જતન થતું નથી. આ વખતે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીએ મહાનગરે એવો વિચાર કર્યો છે કે જે વૃક્ષો હોવાય એનું જતન પણ કોઈને કોઈ પોતે કરે એ રીતનું જ આપણે વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાના. એના ભાગ સ્વરૂપે ગ્રીન સિટી ખાતે 5 તારીખે 200 વૃક્ષો વાવવાનો કાર્યક્રમ છે. જે કોરોનાની મહામારી વચ્ચે જે શૈક્ષણિક સંસ્થાઓ પોતાની તાકાત મુજબ, પોતાના વિચાર મુજબ અને પોતાની શક્તિ મુજબ આમ કોરોનાની મહામારી વચ્ચે જે સંસ્થાઓએ લોકોની સેવા કરી છે, પોતાની જાતની ચિંતા કર્યા વગર પણ પોતે લોકોને મદદ આવ્યા હતા, એ લોકોને બિરદાવવાનો એક કાર્યક્રમ પણ છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર આ બધાને એક સ્ટેજ ઉપર બોલાવી અને એમને પણ અભિવાદન 5 તારીખે કરવાના છીએ. આવા વિવિધ કાર્યક્રમો આપણા પ્રધાન સેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 7 વર્ષ પૂર્ણ થતા હોય એના ભાગ સ્વરૂપે આ સેવા સપ્તાહમાં આવા કાર્યો કરવાના છે.